કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સેવક એજ્યુકેશન, આજે આપણે જોઈશું ધોરણ ચાર વિષય આસપાસ, પાઠ નંબર 3, નંદુ સાથે એક દિવસ. નંદુ સાથે એક દિવસ, તેમાં આપણે જોઈશું ભાગ નંબર 3. આપણે બાળકો આગળ આ પાઠના બે ભાગ આપણે આગળ પહેલા જોઈ ગયા હતા. તો ચાલો બાળકો, આજનો આ વિડીયો લેક્ચર આપણે શરૂ કરીએ. વિચારો અને લખો. અહીં આપણને વિચારી અને લખવાનું કહ્યું છે. આ શું? એક તો આ તો અહીં એક ચિત્ર દર્શાવેલું છે જેમાં આ ભેંસ દેખાડવામાં આવે છે આપણને. અને આ કયું પક્ષી છે? શું તમને ખબર છે બાળકો? આ તો બગલો છે, પણ આ થોડુંક અજીબ લાગે છે ને બાળકો, કે હા ભેંસ ઉપર બગલો બેઠો છે. તમે ક્યારેય જોયું છે આવું ચિત્ર, કે એક પ્રાણી ઉપર બીજું પ્રાણી સવારી કરતું હોય? અહીં આપણને સવાલ પણ પૂછવામાં આવ્યો છે કે બગલો ભેંસ ઉપર શા માટે બેઠો હશે? બગલો જે છે એ ભેંસ પર શા માટે બેઠો છે? તો આપણે અહીં એનો જવાબ લખીશું કે બગલાને, ચાલવું કે દૂર જવા માટે ઉડવું ન પડે એટલે તે ભેંસ ઉપર બેઠો છે. તો જોયું બાળકો, બગલાને થોડે દૂર સુધી જવું હોય તો તેને ચાલવું પડે કે ઉડવું ન પડે, એટલા માટે તે ભેંસ ઉપર બેસી ગયો છે. શું તમે બીજા કોઈ એવા પ્રાણીઓને જોયું છે કે જે એક પ્રાણી ઉપર બેસીને સવારી કરતું બીજા કોઈ પ્રાણી ઉપર બેસીને સવારી કરતું હોય? શું તમે એવું પ્રાણી જોયું છે? જો આપણને અહીં એક સવાલ પણ એવો પૂછવામાં આવ્યો છે, તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણી પર સવારી કરતા જોયું છે બાળકો? તો તેનું નામ અહીં લખો. એક પ્રાણી ઉપર બેસીને બીજો પ્રાણી ક્યારે સવારી કરતા તમે જોયું છે? જો જોયું હોય તો તમે એનું અહીં નામ લખી શકો છો. હું એકવાર જ્યારે જંગલમાં ગઈ ત્યારે મેં એક હાથી ઉપર એક વાંદરાને બેસેલો જોયો હતો. હા બાળકો, તો અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે પ્રાણી જે સવારી કરે છે, તો હાથી અને વાંદરામાં સવારી કોણ કરતું હતું બાળકો? વાંદરો. સાચી વાત, કે વાંદરો સવારી કરતો હતો. અને બીજો સવાલ પણ અહીં પૂછવામાં આવ્યો છે કે પ્રાણી કે જે સવારી કરાવે છે, તો જો એ વાંદરો સવારી કરતો હતો અને હાથી તેને સવારી કરાવતો હતો. સાચી વાત ને બાળકો, હાથી વાંદરાને તેની પીઠ ઉપર બેસાડીને સવારી કરાવતો હતો. અહીં આપણને હજુ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? આપણે કયા કયા પ્રાણીઓનો સવારી માટે ઉપયોગ કરીએ છીએ તેનું આપણે અહીં નામ લખવાનું છે. આપણે હાથી, ઘોડો અને ઊંટનો ઉપયોગ સવારી માટે કરીએ છીએ. આપણે હાથી, ઘોડા અને ઊંટનો ઉપયોગ સવારી માટે કરીએ છીએ.
ચાલો બાળકો, અહીં આપણને હજુ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ભાર ખેંચવા અને વજન ઉચકવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? અહીં આપણને દર્શાવવામાં આવ્યું છે કે ભાર ખેંચવા, જે વજન ખેંચી શકે અને વજન ઉચકી શકે, ઉચકવા કયા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? તો આપણને ખબર જ છે કે હાથી વજન પણ ઉચકી શકે અને ભાર પણ ખેંચી શકે છે. તે જ રીતે ઊંટ જે છે તે વજન પણ ઉચકી શકે છે અને ભાર પણ ખેંચી શકે છે. જે ઊંટ ગાડી હોય તે ઊંટ તે ગાડીનો વજન ખેંચતો હોય. તેવી જ રીતે બળદ છે તે ખેતરમાં હળ ખેંચે છે. તો આપણે અહીં લખીશું કે હાથી, ઊંટ, બળદ, ગધેડો પણ વજન ખેંચે છે. બાળકો, પહાડીય વિસ્તાર જે છે, પર્વતીય વિસ્તાર, ત્યાંના માણસો ગધેડાનો ઉપયોગ માલ સામાનની હેરફેર માટે પણ કરે છે, જે તમને ખબર જ હશે બાળકો. અને હા, ઘોડાગાડીમાં જે ઘોડો હોય છે તે પણ તે ઘોડાગાડીનો વજન ખેંચતો હોય. એટલે આપણે અહીં ઘોડાનું પણ નામ લખીશું. તો આપણે અહીં હાથી, ઊંટ, બળદ, ગધેડો, ઘોડો જેવા પ્રાણીઓનો ઉપયોગ ભાર ખેંચવા અને વજન ઉચકવા માટે થાય છે. તો જોયું ને બાળકો, આપણે બધા જ સવાલોના સરસ મજાના જવાબ આપ્યા છે. તો ચાલો હવે આગળ વધીએ. તમારો પોતાનો હાથી બનાવો. અહીં આપણને દર્શાવવામાં આવ્યું છે કે તમારો પોતાનો હાથી બનાવો. શું તમને હાથી બનાવતા આવડે છે બાળકો? બોલો બોલો. તો આપણને અહીં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે હાથી બનાવો. પાછળના પૃષ્ઠ પર આપેલા હાથીના ચિત્રની નકલ મોટી સાઈઝના જાડા કાગળ પર કરો. અહીં આપણને આગળના પેજ પર એક હાથીનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. તેવું જ તમારે એક જાડો અને મોટો કાગળ હોય તેના પર આ ચિત્ર દોરવાનું છે. ચિત્રમાં જ્યાં કાતરનું નિશાન દર્શાવવામાં આવે છે ત્યાં કાપા બનાવવાના છે અને આખો ભાગ ન કપાઈ જાય તેની સાવધાની રાખવાની છે. અહીં આપણને કાતરવાળો ભાગ દર્શાવવામાં આવેલો છે, જ્યાં અહીંથી અહીંયા સુધી અને અહીંથી અહીંયા સુધી કાપવાનું છે. જેટલી જગ્યાએ કાતરનું ચિત્ર તમને દર્શાવવામાં આવ્યું છે તેટલી જ જગ્યા કાપવાની છે, આખો ભાગ કાપી નાખવાનો નથી. બિંદુઓવાળી રેખાઓથી તેને વાળો. બિંદુઓવાળી એટલે કે જે આ રેખા દર્શાવવામાં આવી છે ત્યાંથી કાગળને વાળવાનું છે. અને જે આ ક્રોસ વાળી જે ભાતવાળો ભાગ વાળી નાખવાનો છે અને તેને અંદરની તરફ ધકેલી દેવાનો છે. જે અહીં આ ભાગ દર્શાવવામાં આવે છે તેને અંદરની તરફ વાળે કાતરથી કાપ્યું એટલે તેને અહીં નીચેની તરફ વાળી દેવાનો છે. પૂંછડી કાપો અને તેના પર લગાવો. આ પૂંછડી છે તેને અહીં આપણે આ વાળી દીધું એટલે અહીં આપણે પૂંછડી લગાવવાની છે. એટલે તમારો હાથી તૈયાર છે. અહીં જે આપણે આ ઘડીએ ઘડીએ વાળશું એટલે હાથી તૈયાર થઈ જાય. હવે તેને રંગ કરો અને શણગારો. બનાવેલા કાગળના હાથીઓનું વર્ગમાં પ્રદર્શન ગોઠવો. તમારે ઘરે આ પ્રવૃત્તિ જરૂર ને જરૂર કરવાની છે. તમારે તમારો હાથી જાતે જ બનાવવાનો છે.
તો બાળકો આ સાથે જ આપણો આ પાઠ અહીં સમાપ્ત થાય છે. જો તમને અમારો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો અમારા વિડીયાને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી તમારા જેવા અન્ય બાળકો સુધી અમારો આ વિડીયો પહોંચી શકે. અને જો બાળકો તમારે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અવશ્ય તમે સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે મળીશું આગલા ભાગમાં. ત્યાં સુધી આવજો. ટાટા.